દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીય પીડારા રણજીતપુર સહિતના 10 ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ 2-3 વખત કરેલ વાવણી બાદ પાક નિષ્ફળ ગયો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણી જ ન કરી શકતા હોય જેથી આ 10 જેટલા ગામોના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો વધુ વરસાદ બાદ સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા પિંડારા મહાદેવીય ગાગા રણજીતપુર સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોય અને જ્યારે પાણી સુકાય ત્યારે ફરી વરસાદ થતાં મોટાભાગના ખેડૂતો વાવણી ન કરી શક્યા અને કેટલાક ખેડૂતોએ વાવણી કરી ત્યારબાદ પણ સતત વરસાદના કારણે બીજી વખત અને કેટલાક ખેડૂતોએ 3 વખત વાવણી કરી હતી, જેથી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી હાલ ખેતરોમાં પાકના બદલે ઘાસ ઉગી નીકળ્યું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ નુકસાનની ગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સહિત ખેડૂતો એકઠા થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 10 જેટલા ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 3 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો જ વારો ફરજિયાતપણે આવ્યો છે, ત્યારે આ વર્ષે પણ કલ્યાણપુર તાલુકાના મહાદેવીય રણજીતપુર પિંડારા ગાગા ગુરગઢ બતડિયા સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ વાવણી કર્યા બાદ પાકના બદલે ઘાસ ઉગી નીકળ્યું છે, જેથી ખેડૂતોને 1 વીઘામાં કુલ 15,000 જેટલો ખર્ચ થયો અને કલ્યાણપુર તાલુકાના 10 જેટલા ગામોની 1000 હેક્ટર ખેડૂતોની જમીનમાં મોટાભાગના ખેડૂતોની જમીનમાં ઘાસ ઉગ્યું તો કેટલાક ખેડૂતો વાવણી જ ન કરી શક્યા, તેનાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જ્યારે સરકાર દ્વારા કોઈપણ સર્વે કરવામાં આવ્યો ન હોય તેના કારણે ખેડૂતોને કોઈપણ જાતનું વળતર મળ્યું નથી, જેના કારણે ખેડૂતો હવે નુકસાનીનું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો દ્વારા સરકાર પર ફક્ત વાયદાઓ કરી, મોટી મોટી જાહેરાત કરી, ખેડૂતોને લોભામણી વાતો કરી છેતરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો. જ્યારે કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં વધુ વરસાદ થયા બાદ પણ સ્થળ પર કોઈપણ સર્વે કરવા ન આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખેડૂતોને સરકારની સહાય પર જ નિર્ભર રહેવા અથવા તો મજૂરી કરવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુકેશ મુકરિયા, ZS TV, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા, મહાદેવીયા, રણજીતપુર, ગુરગઢ, ગાગા, બતડિયા આ 7-8 ગામો એવા છે કે જ્યાં સતત વરસાદના કારણે આ વિસ્તારમાં લગભગ ખેડૂતોએ 2-3 વખત વાવણી કરી છે અને વાવણી કરવા છતાંય એ પાક નિષ્ફળ ગયો છે. આ મારી વાતમાં કદાચ સરકારને વિશ્વાસ નહીં આવે, પણ સરકાર પોતાની વેબસાઇટ ઉપર નોંધાયેલા વરસાદના આંકડા જોઈ લઈએ તો બહુ સ્પષ્ટ થઈ જશે કે કઈ તારીખે કેટલો વરસાદ હતો. એટલે સરકારને પણ સમજમાં આવશે, સતત 2.5 મહિના વરસાદના કારણે આ ખેડૂતોને લગભગ 1 હેક્ટર 1 વીઘાની અંદર એવરેજ 1 વખત વાવણીનો ખર્ચ જે 10-15 હજારનો છે, કોઈ ખેડૂતને 2 વખત